નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા અને મહત્વના સમાચારની વાત કરીએ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પર ઘંટડી પ્રેસ કરી લેજો, એટલે ખેતી અને હવામાનને લગતા મોટા સમાચાર દરરોજ તમને મળતા રહે. 20 તારીખની મોડી રાત્રે અનેક વિસ્તારોમાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડતા ખેડૂતો ચોંકી ઉઠ્યા. અમુક વિસ્તારમાં ચોમાસામાં જોવા ન મળે તેવી પ્રચંડ ગાજવીજ જોવા મળી. તો ગુજરાત રિજનમાં 21 તારીખે માવઠાના વરસાદની આગાહી. તો એક જ દિવસમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ આજે વાદળો દૂર થતાં ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ. અનેક શહેરોમાં તાપમાનનો પારો આજે 2-3 ડિગ્રી સુધી ઊંચી જવાની શક્યતા. અન્ય તરફ કેરીના રસિકો માટે મોટા સમાચાર. કેરીનું ઉત્પાદન આ વર્ષે ઓછું હોવાથી કેરી મોંઘીદાર. 10 કિલો કેરીના બોક્સનો ભાવ 2000 રૂપિયા હોવાથી સામાન્ય લોકોને આ વર્ષે કેરી ખરીદવી શક્ય બનશે નહીં. કેરીનું સ્થાન ટેટી અને તરબૂચ લે છે. અન્ય તરફ મગફળીની વાત કરીએ તો મગફળીમાં લેવાલીના ભાવે પ્રતિમણે 10-15 રૂપિયાનો ઘટાડો. નાફેડે મગફળીનું વેચાણ વધારતા ખોળના ભાવ ઘટતા મગફળીના ભાવને અસર પહોંચી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત 2000 હપ્તામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તે ખેડૂતો હવે ઈ કેવાયસી જાતે કરી શકશે નહીં. ઈ કેવાયસી કરવા માટે ખેડૂતોએ સીએસસી કેન્દ્ર પર જઈને ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે, અન્યથા નહીં મળે 2000 હપ્તો. અન્ય તરફ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીના ભાવ વધ્યા ભાવેથી સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સફેદમાં નરમાઈનો માહોલ. ડુંગળીના ભાવ બજારે વધ્યા મથાળેથી સ્થિર રહ્યા હતા તો લાલ ડુંગળીના બજારો 200 આસપાસ, જ્યારે સફેદમાં નરમાઈનો માહોલ હાલ ઘરાગી ઓછી જોવા મળી રહી છે.